बनासकांठाना पालनपुरमां पांच गामना पशुपालकोनो विरोध, त्रण वर्ष बाद पण निपास न बनता विरोध कर्यो छे। करझूड़ा रेलवे ट्रेक पर बेसीने पशुपालकोए विरोध नोंधाव्यो, निपास न बनता 8 किलोमीटर फरीने जवुं पड़े छे। कलेक्टर अने मंत्रीओने 3 वर्ष रजूआत कर्या बाद पण कोई निर्णय नथी। अंडरपास न बने तो उग्र आंदोलननी पशुपालकों चीमकी उच्चारी छे। रेलवे ट्रेक नीचे अंडरपास न बनता गोकळपुरा सहित 5 गामना पशुपालकों ने 8 किलोमीटर फरीने जवुं पड़े छे, जे 3 वर्षथी अंडरपास बनावा पशुपालकों मांग करी रह्या छे, परंतु कोई उकेल न आवता रेलवे ट्रेक पर बेसी पशुपालकोए विरोध नोंधाव्यो। 3 वर्षथी तेओ रजूआत करे छे पशुपालकों, तेम छतां अंडरपास नथी बनाव्यो। अंडरपास न बने तो उग्र आंदोलननी पशुपालकोए चीमकी पण उच्चारी छे। संवाददाता अल्केश रॉफ ऑनलाइन पर। अल्केश, बनासकांठाना पालनपुरमां 5 गामना पशुपालको विरोध प्रदर्शन માટે ભેગા થયા, તેમની શું માંગ છે અને સામે તંત્રનો શું જવાબ છે? જો પછી ની વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના 5 ગામના જે પશુપાલકો છે તે કરજોડા રેલવે ટ્રેક પર આવીને વિરોધ દર્શાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ 5 ગામના જે લોકો છે તે લોકો છેલ્લા 3 વર્ષથી જે ડબલ રેલવે ટ્રેક બની છે તેના નીચે નાળું બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ અનેકવાર મંત્રીઓ તેમજ અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ, જેને કારણે આ જે પશુપાલકો છે તેમને ડેરીમાં દૂધ ભરાવવા માટે 8 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે, જેના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા આજે તેઓ રેલવે ટ્રેક પર ઉતરીને વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું અને તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે ટૂંક સમયમાં જો રેલવે ટ્રેક નીચે નાળો નહીં બનાવવામાં આવે તો તે ઉગ્ર આંદોલન કરશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। કેન્દ્ર સરકારે 16 જુલાઈથી સોનાના ઘરેણા પર હોલમાર્ક અને યુઆઈડી નંબર ફરજિયાત કરતા જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરી યુઆઈડી નંબર મેળવવામાં મુશ્કેલી થતા વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે। 100માંથી માત્ર 40 જેટલી જ્વેલરી પર જ યુઆઈડી મળી રહ્યું છે, સાથે જ ગ્રાહકને સમયસર જ્વેલરી નથી આપી શકાતી। જટિલ પ્રક્રિયા હોવાથી વેપારીઓને મુશ્કેલી પડી રહી છે। વેપારીઓ આ મામલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરવાના છે, સાથે જ જો કોઈ ગ્રાહકને એક જ જ્વેલરીમાં ફેરફાર કરવાનો હોય તો તે પણ સરળ નથી। આ માટે તેમને ઓનલાઈન ઈમેલ થકી એપ્લિકેશન કરવાની હોય છે અને જ્યારે પરવાનગી મળે ત્યાં સુધી આ પ્રક્રિયામાં 7 થી 10 દિવસનો સમય લાગી જતો હોય છે, જેને કારણે ગ્રાહકો લાંબો સમય તેમને રાહ જોવી પડે છે। જો આ સિસ્ટમ હટાવવામાં નહીં આવે તો વેપારીઓને ફટકો પડી શકે, એટલે જ આ સિસ્ટમ હટાવવાની તેઓ માંગ કરી રહ્યા છે। યુઆઈડી નંબર, યુનિક આઈડી નંબર જે ક્રિએટ કરવાનું જે ગવર્મેન્ટે એમાં હોલમાર્કિંગ કાયદામાં જે મૂકેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ કે હોલમાર્કિંગ યુઆઈડી નંબર જો આવશે તેનાથી જ્વેલર્સને બહુ મુશ્કેલ થશે, કારણ કે એક આઈટમ પર હોલમાર્કિંગ થશે એનાથી જે ફ્રિકવન્સી જે હોલમાર્કિંગ કરવાની ફ્રિકવન્સી તો 100% ઘટશે, પણ એને લીધે આપણે જે જ્વેલર્સ છે તો જ્વેલર્સ જો કસ્ટમર જે પણ ઓર્ડર્સ આપશે ને ઓર્ડર્સમાં જરા પણ ફેરફાર થશે તે અમારે મેલ કરીને પાછું નવું જ બનાવવું પડશે, ક્યાં કોઈ ચેન્જીસ કરવાના હશે તે ચેન્જીસ પણ અમે લોકો નહીં કરી શકીશું। તેને લીધે ઇન્ડસ્ટ્રી કદાચ એ કસ્ટમરને જ્યારે અર્જન્સી હશે ને ત્યારે પણ એ જ્યારે અમે ડિલિવરી નહીં કરી શકશું ઇન્ડસ્ટ્રીને એનું પણ નુકસાન થવાનું છે, એટલે અમે લોકો HUIDનો વિરોધ કરીએ છીએ કે ભાઈ HUID નહીં જોઈએ, તમે હોલમાર્કિંગ અમે વેલકમ કરીએ છીએ કે ભાઈ હોલમાર્કિંગ હોવું જોઈએ,